ગાંધીધામ તાલુકાના ઇન્દિરાનગર યુવા ગ્રુપના રહેવાસીઓએ સાંગી નદીના કિનારે ભૂમાફિયાઓ દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું છે તે દબાણ બંધ કરાવવા તંત્રને માંગ કરી. ગાંધીધામ તાલુકાના ખારી રોહર તથા ઇન્દિરાનગર યુવા ગ્રુપ મીઠી રોહર દ્વારા ઇન્દિરાનગર તથા મચ્છુનગરની બાજુમાં આવેલ સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ સાંગી નદીના કિનારે આવેલ પડતર જમીનમાં ભૂ માફિયા દ્વારા બાઉન્ડરી કરી દબાણ કરવામાં આવેલ છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવેલ છતાં આ ભૂ માફિયાઓ દ્વારા અહીં દબાણ થઈ રહ્યું છે, તેથી અહીંના રહેવાસીઓએ તંત્ર દ્વારા આ દબાણ બંધ કરાવવામાં આવે જેથી આ જમીનનો ઉપયોગ રહેવાસીઓ કરી શકે. સ્ટોરી બાય નિર્મલસિંહ જાડેજા, અંજાર, કચ્છ. અસલમ મથડા, ગાંધીધામ, કચ્છ. હાજી, મારી એક માંગણી છે મારા ગામ તરફથી કે જેથી મારે આંગણવાડી છોકરાનું ગ્રાઉન્ડ માટે અને સ્કૂલ માટે અને પાણીના ટાંકા માટે અને સ્મશાનની સાંકળી મેદાન હોવા છતાં દબાણ જો હટી જાય તો અમારા ગામમાં કોઈ પણ કાર્ય કામ કરવું હોય તો અમારે થઈ શકે. અને ખાસ તો એક અમારા ગામમાં કોઈ પૂજા થાય, કોઈ મંદિર આજુબાજુ નથી, તો એ પણ ખાસ અમારા મંદિરની માંગણી છે અમારા ગામવાસીઓની. અને સૌ મારા ગામવાસીઓ મારા કહેવામાં છે અને મને ચાહે છે. અને હું અધ્યક્ષ ઇન્દિરાનગરના યુવા ગ્રુપના પ્રમુખ શ્રી ભાવસિંહભાઈ ખેતાભાઈ મારું નામ છે. આજ 25 સાલથી હું ઇન્દિરાનગરમાં રહું છું. અને તમે આ જે જમીન માટેની જે અરજી છે એ જમીન કેની છે અને તમે શું હેતુથી માંગણી કરી છે? એ માંગણી કરી છે અમે એ જ કરી છે કે જે અમારે કોઈ વાત કે વિવાદ કોઈના માટે નથી કરતો, અમે સરકાર કરી અને પંચાયત કરીને અમે માંગણી કરી છે. તમારો શું હેતુ છે આ જમીન? મારો હેતુ એ છે કે અમને આ જમીન જો મળે અમને તો અમે કોઈ પણ કામકાજ કરી શકીએ. અંદાજે જમીનનું ક્ષેત્રફળ કેટલું હશે? ક્ષેત્રફળ તે માનો કે 4-5 વીઘા જેવી જમીન દેખાય છે. 5 વીઘા એટલે કેટલા એકર થાય? એકર એટલે 3 વીઘા, 1 એકરનો 3 વીઘા થાય, એટલે 2-2.5 એકર જેવી સાચી. આ જમીન ઉપર છેલ્લા કેટલા સમયથી કબજો થયેલ છે? આ 3 મહિનાથી. 3 મહિના? 3-4 મહિના થવાય છે. કબજો ચાલુ છે કે હમણાં? કબજો ચાલુ છે, ચાલુ જ છે. રાતોરાત કરી નાખ્યો છે કે દોરે દિવસે કરી છે? કેટલા જણા છે એમાં સામેલ? હવે સામેલ તો હવે માણસો જયારે મળે ત્યારે ખબર પડશે. એટલે એમની કેટલા જણા છે અંદાજે સંખ્યામાં? કોઈ 4 જણાનું નામ આવે છે. 4 જણા? કોઈ રાજકીય બળ ખરું એમની પાછળ? નહીં, રાજકારી હશે તો મને કોઈ ખ્યાલ નથી. તમે જ્યાં સુધી અરજી કરી ત્યાં સુધી તમને કોઈનું કાંઈ કોઈ જાતની કાંઈ લોભાવની લાલચ અથવા? નહીં, એ તો આવતું નથી સર. મારામાં એક નાનો માણસ છું. તમને કોઈએ ઓફર કરી કે ભાઈ તમે આ વસ્તુ ન કરો, અમે તમને આટલું આપી દઈએ, આ આપી દઈએ, એવું કાંઈ કીધેલું? ના સર, એવું હોય મને કંઈ કીધેલું નથી અને મને એવું જોતું પણ નથી. જાય એક ખાલી 1.5 રોટલી મળશે તો હું સંતોષી જ માણસ છું. હું પહેલાંથી નાનો જ માણસ છું અને નાના નામ દુનિયામાં હું જ છું. તમને તમે આ ઇન્દિરાનગરના રહેવાસીઓ માટે અને એના હિત માટે સારા કાર્ય માટે આ જમીન માટે જ માંગણી કરી છે સર. તો તમારી અપેક્ષા એમ છે કે આ દબાણ હટી જાય? હટી જાય તો બહુ સારું કહેવાય. અને કદાચ કોઈ ધણીયાતી હશે તો અમને સરકાર શ્રી તરફથી વિનંતી છે કે પંચાયત તરફથી અમને આ જમીનનો કબજો અમને અપાવે તો અમે કોઈ કાર્યક્રમ કરી શકીએ. તમે અરજી કરી એનો કાંઈ જવાબ તમને મળેલો છે? કાંઈ મળ્યો નથી સર. આગળ તમારા આ અરજીનો જવાબ ના આવે તમે આગળ તમારા શું પગલાં હશે? આગળ અમારી કોશિશ તમે ચાલુ રાખશો સર. કયા બેજ ઉપર તમે આગળ આ લડાઈ લડશો? લડાઈ છે મારો જે જૂથ છે, મારું ઇન્દિરાનગરનો યુવા ગ્રુપનું સંગઠન છે, અમારા 11 માણસોની કમિટી છે, એમ સબ સાથે મળી અને આગળ કામ કરશું. ભારત ઉત્સવ 2019. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર, માટીકલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો, પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે એડ્રેસ પ્રિન્સ રેસિડેન્સી સામે પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડ ભુજ મિર્ઝાપર રોડ ભુજ કચ્છ.